હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાગપુર પાસે આવેલ સાબરમતી હાતમતી નદીમાં ગઈકાલે ડૂબેલી યુવાન મૃત હાલતમાં મળી આવ્યો છે. પશુ ચરાવવા માટે ગયેલ યુવાન નદીમાં પશુ ફસાતા પશુને બચાવવા ગયો હતો તો મૃત હાલતમાં તેની લાશ મળી આવી છે. તો યુવાને પશુને તો બચાવી લીધું પણ પોતે પાણી ઊંડું હોવાથી પાણીમાં ગરકાવ થયો હતો. યુવાન ડૂબતા ગ્રામજનો સહિત પ્રાંતિજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પ્રાંતિજ પોલીસ સહિત પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ દ્વારા 6 કલાકની શોધખોળ બાદ યુવાન મળી ન આવતા અને અંધારા થતા પ્રાંતિજ હિંમતનગર ટીમ નદીમાંથી બહાર નીકળી હતી. તો આજે સવારે ઘટના સ્થળેથી 4 કિલોમીટર દૂર નદીમાંથી મૃત હાલતમાં લાશ મળી આવી છે. પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ દ્વારા યુવાનને સાબરમતી નદીમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. દિનેશસિંહ હટ્ટીસિંહ રાઠોડ મૃત હાલતમાં મળી આવતા પરિવાર સહિત ભાગપુર વાઘપુર ગામ સહિત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.